નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેને હું આવકાર છું. આજે આપણે ધોરણ 9માં અવયવ પાડવા એ રીતનો આગળનો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ, આગળના ભાગમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ અને આજે વધુ હજુ અવયવ કઈ રીતે પાડવા એની આપણે ખ્યાલ મેળવવાનો છે. એક ભાગમાં તમે જોઈ ચૂક્યા છો. હવે અવયવ પાડવા એ આપણા માટે બહુ અગત્યના એટલા માટે છે કે અવયવો છે, જો તમને અવયવ પાડતા આવડતું હોય તો બહુપદીઓમાં શૂન્યો શોધવા એ તમારા માટે બહુ સરળ છે. પરંતુ જો પહેલી શરત એ કે તમને અવયવ પાડતા આવડવા જોઈએ. દરેક વિદ્યાર્થીઓને અવયવ પાડવામાં થોડી ઘણી મુશ્કેલી જણાતી હોય છે, તો આપણે બિલકુલ શોર્ટ ટ્રીકથી સરસ રીતે આપણે આજે અવયવ પાડવાનું શીખીએ. કે અહીંયા આપણને ત્રણ પદ આપેલા છે, એક એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 1 અને 2ની આપણે ગણતરી આગળ આ ભાગમાં કરી ચૂક્યા છીએ. તો આપણે વાત કરીએ કે અહીંયા એક્ઝામ્પલ નંબર જે 3 છે એમાં આપણને એવું કીધેલું છે 6x² + 5x - 6 એવું આપણને આપેલું છે. હવે આના શું કરવા છે? અવયવ શોધવા છે. તો હવે આના અવયવ શોધવા હોય તો એના માટે આપણે શું કરશું? બહુ અગત્યનું છે. તો આપણને કંઈક એવો આઈડિયા આવે છે ખરા કે કઈ રીતે એના અવયવ મળશે? હંમેશા અવયવ પાડવા હોય તો હંમેશા ત્રણ પદ હોય તો આના ચાર પદ બનાવવા પડે, એક પદ હોય તો બે પદ બનાવવા પડે. એટલે કે અયુગ્મ સંખ્યાઓ હોય તો યુગ્મ સંખ્યા બનાવવી પડે. તો અહીંયા જોઈએ કે અહીંયા કેવું છે, 6x² છે તો 5x ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 5x થાય. પણ એવી કઈ સંખ્યા મૂકશું કે આપણે એના ભાગ પાડી શકીએ? તો સૌ પ્રથમ શોર્ટ ટ્રીક એ છે આપણા માટે કે શું કરવાનું છે, અહીંયા જે પ્રથમ પદ છે 6 અને અહીંયા પદ છે -6. શું છે? 6 અને -6 આ બંનેનો ગુણાકાર કરો. 6 - -6 બરાબર કેટલા થાય? 36 થાય, 36. તો હવે આપણને એવો આઈડિયા મળ્યો કે અહીંયા એવી સંખ્યા મૂકો કે બંનેનો ગુણાકાર 36 થતો હોય, -36 થતો હોય. કેવું? કે એવી કોઈ એવું કોઈક પદ મૂકવાનું છે કે જે બંનેનો ગુણાકાર -36 થતો હોય. તો આપણે મૂકીએ, ચલો, કે એવું કયું પદ થાય કે જેનો ગુણાકાર -36 થતો હોય અને સરવાળો છે એ 5 થતો હોય. તો આપણે એક કામ કરીએ, ચલો, કે 9 - -4 તો કેટલા થાય? તો કે -36 થાય. ઓકે, -36 થશે. તો સરવાળો કેટલો થાય? કે 9 માંથી 4 બાદ થાય તો 5 પણ આવી જાય છે. તો કે હા, આપણા માટે આ સરળ બનશે. તો કામ કરીએ કે અહીંયા 6x² છે, અહીંયા પદ મૂકી દઈએ +9x - 4x - 6. શું કર્યું? 5x ની જગ્યાએ આપણે 9x અને 4x મૂકી દીધા કે જેનો સરવાળો 5 થયો અને ગુણાકાર -36 થાય, 9 + 36. એ રીતે આપણે શોધ્યું છે. હવે આના બે ભાગ પાડવાના છે. શું કરશું? આના બે ભાગ પાડશું. એક ભાગ આ બનશે, એક ભાગ આ બનશે. હવે આ બંનેમાંથી કોમન નીકળવાના છે, સામાન્ય નીકળવાના. સામાન્ય શું નીકળે છે? હવે આ બંનેમાંથી સામાન્ય નીકળે તો સામાન્ય નીકળશે 3. તો 3 અને બીજું શું નીકળે? આમાં x છે, આમાં પણ x છે. તો x સામાન્ય નીકળશે તો અહીંયા શું રહેશે? 2x + અહીંયા શું છે? 3. 3 × 3 9 થઈ જશે. હવે 2x + 3 આવું આપણને મળ્યું. હવે અહીંયાથી કોમન શું નીકળશે? ધારો કે અહીંયા માઇનસ છે, બંનેમાં માઇનસ છે તો માઇનસ કોમન નીકાળશું આપણે. અહીંયા બીજું શું છે? અહીંયા 4 છે તો કોમન નીકાળશું આપણે 2. તો અહીંયા શું રહેશે? 2x આવી ગયા, 2x અને માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે, 6 છે એટલે અહીંયા આવશે 3. તો આપણને બે અવયવ મળ્યા. હવે આપણે બે અવયવ કયા લખવાના છે? એક તો અવયવ આ લખવાનું છે અને બીજો અવયવ આ લખવાનો છે. હંમેશા તમે અવયવ પાડો છો ત્યારે આ અવયવ અને આ બંને સમાન મળવા જોઈએ. જો સમાન ના મળે તો તમારા અવયવ સાચા નથી. તો આપણને સમાન મળી ગયા છે. તો આપણા જે બે અવયવ છે એ બે અવયવ કયા થઈ ગયા? તો કે 3x - 2 અને બીજું અવયવ છે 2x + 3. આ બંને આપણને અવયવ મળી ગયા. કયા અવયવ? 3x - 2 અને બીજો અવયવ આપણને જે મળ્યો છે 2x + 3 આપણા શું છે? અવયવ છે, અવયવ છે. બિલકુલ સરળતાથી આપણે શીખી ચૂક્યા. બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. એમાં પણ સેમ એવી જ રીતે કરવાનું છે આપણે. કે શું કરીએ? જુઓ, આપણે એવી રીતે કોઈક સંખ્યા શોધીએ કે જેના બે ભાગ પાડી શકીએ. હવે કામ કરીએ કે અહીંયા 3x² - x - 4 છે. હવે x ની જગ્યાએ એવી કઈ કિંમત મૂકશું કે બે પદ મૂકવા છે કે આપણને કંઈક આઈડિયા આવે એ રીતનો? તો સૌ પ્રથમ તો આપણે એક કામ કર્યું છે ને કે એક આ જે 3 છે અને 4, પ્રથમ પદ અને છેલ્લું પદ છે અચળ પદ, એ બંનેનો ગુણાકાર કરી દો. તો 3 - -4 એટલે કેટલા થાય?
માઇનસ 12 થાય. તો આપણે એવી કોઈક સંખ્યા મૂકવાની છે કે જેનો ગુણાકાર માઇનસ 12 થતો હોય અને સરવાળો કેટલો થતો હોય. તો કે સરવાળો અહીંયા સહગુણક કોઈ નથી એટલે માઇનસ 1 ગણી શકાય ને. તો અહીંયા માઇનસ 1 છે તો ગુણાકાર થવો જોઈએ માઇનસ 12, સરવાળો થવો જોઈએ માઇનસ 1. તો બિલકુલ સરળ છે કે અહીંયા આપણે લખી લઈએ, ચલો કે 3x 3 - 4 કરીએ. શું કરીએ? 3 - 4, તો 4 તરી કેટલા થયા? 12 થયા. અને 3માંથી 4 બાદ થાય તો માઇનસ 1 પણ આવે છે. તો આ તો બિલકુલ સરળતાથી આપણને મળી ગયું કે આપણે આ માઇનસ એક્સની જગ્યાએ બે પદ કયા મૂકવાના છે આપણને સરળતાથી મળી જાય છે. તો મૂકી દઈએ ચલો કે 3x² અહીંયા માઇનસ 4x મૂકીએ. ચલો 3 છે, 3ને જોડે 3 મૂકીએ તો કે પ્લસ 3x માઇનસ 4x માઇનસ 4. હવે શું કરવાનું છે? આપણે બે ભાગ પાડવાના છે. આ બંનેનું અલગ ભાગ બનશે, આ બંનેનો અલગ ભાગ બનશે. હવે અહીંયાથી કોમન શું નીકળશે? તો 3 છે, બીજો છે x, અને બીજું શું છે અહીંયા આપેલું છે 3 અને x કોમન નીકળશે. તો અહીંયા રહેશે x પ્લસ 1, કારણ કે 3x છે. અહીંયાથી કોમન નીકળશે માઇનસ 4, કારણ કે બંનેમાં માઇનસ છે. તો અહીંયા x પ્લસ 1. બે અવયવ આપણને બિલકુલ સરળતાથી મળી ગયા છે. એક આપણે લખવાનું છે 3x માઇનસ 4 અને બીજું આપણે લખવાનું છે x પ્લસ 1. તો બે અવયવ આપણે લખી દઈએ તો કે એક લખી દઈશું 3x માઇનસ 4 અને બીજો અવયવ લખવાનો છે x પ્લસ 1. આ બીજા એક્ઝામ્પલની પણ આપણે બિલકુલ સરળ રીતે ગણતરી કરી. હવે એક્ઝામ્પલ 3 વાત કરીએ, એક્ઝામ્પલ 5માં કે એમાં તો આપણને 4 પદ આપેલા જ છે. કેવા છે? 4 પદ આપણને આપેલા છે તો વધારે કંઈ કરવાની જરૂર છે નહીં, કારણ કે 4 પદ આપેલા છે. તો બે બે ભાગ પાડી દો. શું કરવાનું? બંનેના ભાગ પાડી દેવાના, કે અહીંયાથી ભાગ પાડી દો, એક આ અલગ ભાગ પાડી દો. હવે અહીંયાથી કોમન શું નીકળે છે? તો કે એક્સનો વર્ગ કોમન નીકળે, કારણ કે અહીંયા એક્સનો ઘન છે, અહીંયા એક્સનો વર્ગ છે. તો અહીંયા થશે એક્સ માઇનસ 2. હવે જો આવું મળી ગયું તો અહીંયાથી આપણે અહીંયા એક્સ માઇનસ 2 મળ્યું છે તો અહીંયા પણ આગળના અવયવમાં x માઇનસ 2 આપણે લાવવું પડશે. તો આપણે એક કામ કરીએ, આ બંનેમાંથી કોમન માઇનસ 1 લઈએ તો આ x થઈ જાય અને આપણનું જે મળે છે અહીંયા પ્લસ, એવું માઇનસ થઈ જાય તો x માઇનસ 2 થઈ જશે. તો હવે આપણને આવું મળી ગયું તો હવે આપણે બે અવયવ લખવાના છે. એક તો આ લખવાનો છે અને બીજો લખવાનો છે આ અવયવ લખવાનો છે. તો બે અવયવ આપણે કયા લખી શકીએ છીએ? તો કે x² માઇનસ 1 x માઇનસ 2. હજુ વધારે આપણે કરવું હોય કે x² માઇનસ 1ના બે અવયવ લખવા હોય તો આપણે હજુ વધુ લખી શકીએ છીએ. x પ્લસ 1, x માઇનસ 1 એ આપણે આગળના નિત્ય સમૂહમાં અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ આનો ખ્યાલ આવશે. તો આપણે શું કર્યું અત્યારે કે અવયવ કઈ રીતે પાડવા, એની સિસ્ટમ શું છે, એને આપણે હિન્ટ શું છે આપણા માટે, આની હિન્ટ જોઈ કે આ આપણો આઈડિયા છે, કે આ આપણો શું છે આઈડિયા છે, કે કઈ રીતે આપણે હિન્ટ છે કે કઈ રીતે આપણે આ બે પદ મૂકવા છે, આના બે પદ માટે આપણે કઈ રીતનો કયા નિયમનો ઉપયોગ કર્યો છે. દરેક બાબતનો અભ્યાસ આપણે નાની નાની ટ્રીકોથી બિલકુલ સરળ રીતે કરવાના છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવનારા તમામ વિડીયો, આવા જ વિડીયો તમે તમારા સુધી મોકલતા રહેશું. તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ જણાય કોમેન્ટ્સ બોક્સમાં જાઓ, કોમેન્ટ્સ કરો અને તમારા સવાલોનો જવાબ આસાનીથી મેળવો.